ગામનો ઈ માલધારીનો છોકરો છોકરો ભરવાડનો છોકરો ઢોરા ચારે હાવ ભોળો છે. ભગવાનની ખબર નથી, માતાજીના ઘેરે ધૂપેલિયા થાય એટલી ખબર છે કે અમારી માં છે, અમારી કુળદેવી છે, એની કૃપા છે. અને એમાં વગડામાં ઢોરા ચારતો તો એમાં પહેલાના જમાનામાં વડલા એઠે ઘણીવાર કથાઓ બેહતી. એ ભાગવત કથા જ્યાં બેચેલી થોડાક માણસો ભાગવત કથા અને બરાબર દાદા શાસ્ત્રીજી છે એ બરાબર કથા વાંચે એમાંથી સાંભળતા સાંભળતા ઢોર ચારતો ચારતો થોડુંક ક્યાંક સાંભળી ગયો. ભગવાન આવે, ભગવાને દ્રૌપદીને શિર પૂર્યા હતા, ભગવાને અજામિલને તાર્યો હતો, ભગવાને આ ભગતનું આ કામ કર્યું, ભગવાને આ કામ કર્યું, ભગવાને આ કામ કર્યું. અને એને એમ થઈ ગયું ભગવાન તો ભગવાન છે, બધાયના કામ કરે છે. અને અંદરથી થાતા 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 ધીરે 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 કોરી પાટી હોય ને એટલે એમાં સરસ બધું લખાઈ જાય. એક જણો મંદિરે જતો હતો ને બાપુ, તો સત્સંગમાં મંદિરે જતો હતો, તેનો છોકરો આરે ગયો. વાહ, આવતા રહ્યો તમ તમે જરૂર. મોર બની ધન ગાઢ કરે મન, મોર બની ધન ગાઢ કરે. ભગવાનની વાત સાંભળે, ભગવાનની કથા સાંભળે અને એમાં ભગવાન નું એને ઢોરા ચરતા ચરતા મગજમાં એમ લાગી ગઈ કે ભગવાન જેવું તત્વ જગતના ચોકમાં કંઈક છે. અને જયારે જરૂર પડે, સાચી જયારે જરૂર પડે, દુનિયામાં જયારે મારો તમારો કોઈ આધાર ન રહે, તેથી ઠાકર આવે, તેથી ભગવાન આવે, એવી એને વાત મગજમાં બેહી ગઈ. અને ઢોરા મૂકીને છોકરો નીકળી ગયો, બાળક નીકળી ગયો 12 વર્ષનો. અને જે ભાગ હાથમાં નાની એવી લાકડી છે, જે હામ મળે એમ કે દ્વારકા વાળો જોયો, ભગવાન જોયો, ઠાકર જોયો, એટલે જે હામ મળે એમ કે આ છોકરો આને કઈ મગજમાં ફેર પડી ગયો છે કે આને શું થઈ ગયું. જેને આવે એમ કે ઠાકર ભાડ્યો, ઠાકર ઠાકર મને ખ્યાલ છે ઓળખું, મારા મિત્ર છે. એટલે ભાઈ મને કે પીએસઆઈ સાહેબ આવે છે એમ ત્યારે કહેજો. મારા કુલદીપભાઈ ગઢવી પીએસઆઈ સાહેબ મારા ખાસ મિત્ર છે, એમની સાથે એમના બધા સર્કલ મિત્રો સર્કલ આવ્યા, બધાને આપણે જોરદાર તાળી વધાવી. અહીંયા આગળ વહી આવો સાહેબ, આગળ વહી આવો. વાહ, પધારો પધારો. હા, ત્યાં આવી જાઓ, અહીંયા અહીંયા આવી જાઓ, પાસે બાપાને પોતે આવી જાઓ. બસ આ બધો માહોલ અમારે સાહેબ બે વરે માન ભેળું થયું, એમ થઈ ગયું કે ક્યાં જાઉં. કારણ કે જીવ આ રહ્યો ને બાપુ, પછી એવું ન હોય, ઘણા ને એમ લાગે અમને કદાચ કોક એમ કહી દે કે આખી જિંદગી ને તમે આટલા પ્રોગ્રામ કરજો, તમારા જીવનમાં આખી જિંદગી એટલે બહુ તો 15 વર્ષ હાલો ને, વધારે વધારે તો કેટલાક પ્રોગ્રામ કરી શકાય. તો એના જે કાંઈ હિસાબ કરીને તમારે જેટલા પ્રોગ્રામ વર્ષના આટલા થાય એટલો અમે તમને પૈસા અત્યારથી આપી દઈએ, આજથી કાલથી બંધ કરો તોય ન થાય હો બાપુ, મજા જ ન આવે, ગાંડા થઈ જાય. કારણ કે અમારે આ માહોલ, આ તમારો પ્રેમ, એ ક્યાંથી મળે? પૈસા વસ્તુ જરૂરી છે જીવનમાં, પણ અમને માતાજીએ જે કંઈક આપ્યું છે, આવા સાધુ સંતો અને અમારા ભાઈ કે અમે આવી રીતે બોલતા હોય, આપ બધા સાંભળતા હો, એ પ્રેમની જે સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. એટલે ઈ છોકરો જેને હામુ મળે એમ કે ઠાકર જોયો, દ્વારકા વાળો જોયો, ઠાકર જોયો, દ્વારકા વાળો જોયો. માણસો ને એમ થાય કે આ ગાંડો થઈ ગયો કે શું, એમ કઈ દ્વારકા વાળો થોડો હોય ક્યાંય મળે. બધા એમ કે મારે ભગવાન ને મળવું છે, મારે ભગવાન જોવો છે, બસ એક વાર ભગવાન ન મળે તો હું ક્યાંય બેસું નહીં. એમાં એક વખત હાલતા હાલતા એક કોઈ માણસ એવો હામો મળ્યો અને કીધું, ભાઈ દ્વારકા વાળો જોયો, મારે ભગવાનને મળવું છે. મેં ભાગવતમાં સાંભળ્યું કે ભગવાન સિવાય દુનિયામાં બધું ખોટું છે, ભગવાન જયારે જરૂર પડે, દુનિયામાં આપણું કોઈ ન હોય ત્યારે પરમાત્માને અવાજ કરો એટલે ભગવાન આવે, ભગવાનને મારે મળવું છે. એમાં કોઈ ઓલો ટીખળી માણસ એને એમ થયું કે આને ભગવાનની ઉપડી છે, ભીમપુરી બાપુ પાસે ભટકાડી, ભીમપુરી બાપુ કરીને હાવ એવા સાધુ મગજના ફાટી ગયેલા. કારણ કે હાસુ ઘણી વખત ઘણા સાધુ સંતો આમ
કડક બહુ હોય, જાય એટલે કઈક ન બોલવાનું ગાળ્યું હોત દે બાપુ. તો ઘણા ને એમ લાગે કે આ બાપુ આમ છે ને, એવું નથી, એને ભજનમાં ડિસ્ટર્બ કરો. પણ આ બધાને તકલીફ હોય વાતો તમે સહન પછી કરી લે, આ ન કહી શકે. એને શાંતિથી ભજન કરો ને આપણે જઈને બાપુ આશીર્વાદ દો ને ધંધો જામી જાય. હવે એમ તો ધંધો ક્યાંથી જામી જાય, એના માટે ઘણું કરવું પડે. એટલે ભીમપુરી બાપુ મગજના આકરા, એટલે ઓલા ઓલાને એમ થયું કે આ ભગવાન ભગવાન કરે છે તાને ભીમપુરી બાપુ પાસે ભટકાડો. એટલે કીધું છોકરા એક કામ કરે, અહીંયા ભીમપુરી બાપુનો આશ્રમ છે, ત્યાં જઈને ભીમપુરી બાપુ પાસે જા ને, એને ભગવાન ક્યારેક ક્યારેક મળવા આવે છે, એ તને સરનામું આપશે એમ. એટલે છોકરો ગડગડતી દોટ મૂકી ન્યા ગયો, પગમાં પડી ગયો ભીમપુરી બાપુને જઈને કીધું, બાપુ બસ મને ભગવાન મળવો જોઈએ, બાપુ મને ભગવાન ભેટાડો. બાપુ દ્વારકા વાળા સિવાય મને હક નથી, બાપુ બાપુ મને ખાવું નથી વાવતું. મેં જયારે ભાગવતમાં વાત સાંભળી ત્યારથી કે ભગવાન સિવાય ખોટું છે, આ શરીર ક્યારે પડી જાય, ક્યારે હું થાય એનું કાંઈ નક્કી નથી. હિંગોળ જેવો મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે તો પ્રભુનો શું ઉપકાર નથી, આવો મનુષ્ય દેહ આપ્યો છે તો એ ભગવાને આપ્યો છે, મારે ભગવાનને મળવું છે. ભીમપુરી બાપુ મને ભગવાનનો ભેટો કરાવો. બાપુને એમ થયું કે ભોળો છે, માલધારી છે, છોકરો છે, ઉંમર હજી નાની છે 12-13 વર્ષની, અને બાપુ જોતો હોય ને કે આના હામું ખારું ન થવાય, આ તો સાચો છે. અને કીધું કે બેટા ભગવાન મારી પાસે આવે પણ કાંઈ ન આવે, એને એમ કે આને જો એમ કહે કે મારી પાસે નથી આવ્યો તો આને આઘાત લાગી જાય. એટલે કીધું કે મારી પાસે ભગવાન આવે પણ ક્યારેક ક્યારેક આવે, એને કામ ઘણા હોય, દુનિયા આખીનું ધ્યાન રાખવાનું હોય, અને ક્યારેક ક્યારેક મને મળવા માટે આવે. અને જ્યારે મને મળવા માટે આવે ને બેટા, ત્યારે હું તને બોલાવી, કા હું તું આ મારી પાસે ગાયું છે, ધણ છે, એની સેવા કર, સાંજ હવાર વાહિદા આ તે ગાયું ને પાણી પાવું, નીરજ નાખવી, ચારવા જાવું, આવું બધું કર. ભગવાન જયારે મને મળવા માટે આવશે ત્યારે હું તને કહીશ, અને ત્યારે તું મળી લેજે. એટલે છોકરાને ખબર પડી ગઈ મારો ગુરુ કે, એટલે આવવાનું છે વાત પૂરી. આજથી ભીમપુરી બાપુ મારા ગુરુ. અને એવી સેવા કરવા માટે છોકરો ડુંગર લાગી ગયો. મિત્રો એમ કહે છે કે એણે એટલી ગાયોની સેવા કરી, એટલી ગાયોની સેવા કરી, પોતાના શરીરનું ભાન નહોતું રહેતું, માથાની માલિકો પોદળા જામી જતા, ફૂકાઈ જતા સાણ હારી હારીને. અને એવો ગાયોમાં પણ હવારમાં ઉઠી અને કાયમ એક જ વાત કરે ભીમપુરી બાપુને, આજે ભગવાન આવ્યા હતા, ઠાકર આવ્યો હતો, દ્વારકાવાળો આવ્યો હતો. ભીમપુરી બાપુ કે હમણાં એને કામ વધારે હોય એવું લાગે છે, એટલે મને બેટા મળવા નથી આવ્યા, આવશે એટલે હું તને કહી દઈશ. મિત્રો એક દી, બે દી, પાંચ દી, પંદર દી, જે કઈ સમય થયો હોય છે, કાયમ એમ કે મેં એક દી હવારમાં જાગી અને ભીમપુરી બાપુ કઈક ભજનમાં બેઠા હતા અને હળી કાઢીને આવીને પગમાં પડ્યો, બાપુ હવે મારે અકળામણ થાય છે, મને મારા ઠાકર વગર હવે હક નથી થતો. જેને લાગી જાય ને બાપુ, એ તો એને ખબર હોય સંતોને કે એની તાર જયારે લાગી ગયો ત્યારે કોક આવીને ડિસ્ટર્બ કરે ત્યારે એને મજા ન આવે. ભીમપુરી બાપુ ભજનમાં બેઠા હતા અને એ ડુંગર છોકરો ભરવાડે, એને આવીને કીધું કે બાપુ હવે મને અકળામણ થાય છે, મારા ઠાકર વગર રહેવાતું નથી, બાપુ મને જટ ભગવાનને બોલાવો, અત્યારે ને ત્યારે બોલાવો, મારે મળવું છે. એટલે ભીમપુરી બાપુ ભજનમાં બેઠા હતા એટલે થોડો અને ખીજ ચડી ગઈ અને એને એટલું કીધું કે કાયમના માટે હવારમાં હળી કાઢીને વહેલો દોડી, મેં તને કીધેલું છે કે ભગવાન આવશે ત્યારે હું તને હાથ કરી, હું કામ મને આ ભજનમાં બેઠો તો હેરાન કરે છે, નહીં બાપુ આજ મારે ઠાકરને મળી લેવું છે, હવે મને દ્વારકા વાળાને મારે મળી લેવું છે, ભગવાનને અત્યારે ને ત્યારે બોલાવો. બાપુનો મગજ ગયો ને એટલું કીધું કે ભગવાન ભગવાન કઈ નો કરશો, આપણી ગાયનું પાણી પાવા જઈ છે, કુવો રહ્યો ને જો ઓલી વાયુ, એ વાયુમાં ભગવાન રહે છે, જા ન્યા પડ. બાપુ એ તો ખીજમાં કઈ પાછા આંખ બંધ કરીને બાપુ ભજનમાં બેસી ગયા ભીમપુરી બાપુ. પણ મારો ગુરુ એમ કે વાયુમાં ભગવાન હોય એટલે અહીંયા જ હોય. એ ડુંગર ભરવાડે 13-14 વર્ષના એ છોકરાએ ગડગડતી દોટ મૂકી ભાઈ અને હળી કાઢી, હળી કાઢતા કાઢતા ઠાકર મારો, ઠાકર મારો, દ્વારકા વાળો મારો ઠાકર, એ ગડગડતી દોટ મૂકી અને જેટલી આમ જેટલી સ્પીડમાં હળી કાઢી જતો હતો એટલો આમ કૂદકો મારી અને વાયુમાં પડવા જાય. પણ આમ વાયુને કાંઠે આવીને બાપુ કૂદકો માર્યો વાયુમાં પડવા માટે, કૂદકો મારતા ની આલે હજી વાયમાં ન પડે એની પહેલા તો શરીરે ધર્યા લાલ પીતમ છું, વાઘા પતરંગ ટેઠી ધરી, શીછ પાગા વળ્યા વોડ માથે ખુલ્લા કેસ, વાકા જોતા નારીઓ બારણા લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને, સોળે કળા થી તેજ જેવું સચીને, અને ભૂદા ચિત્રમ જોરંગાદા અને ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી, જળા 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 તેજ માથે મોરપીસ અને મુંગટ અને આમ બાવડું પકડ્યું ભાઈ અખિલ બ્રહ્માંડ ના માલિકે ડુંગર ભરવાડ નું તેદી. હો ભાઈ વાયમાં પડવાનો, ધીરો રે ધીરો રે ધીરો રે કરીને વાયુને કાંઠે ઉભો રાખી દીધો. પણ કમળાપતિ મંગળ કારણ સુ કારણ, જય 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 જગદીશ જીઓ, ઈ જળા 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 છે. પણ ઈ 13-14 વર્ષનો ઈ ભરવાડનો છોકરો ડુંગર, ઈ આમ ભગવાનને હામું જોયું, હવે એવું કોઈ દી બને ખરું કે નહીં, ઓળખો ન હોય.
પણ જોજો બુદ્ધિ ભોળપણ અને વિશુદ્ધિ એમાં ઘણો ફેર છે. ભોળા હોય એમાં વિશુદ્ધિ હોય તો એ વસ્તુ જુદી છે, જે પામવાનું હોય અને પામી જાય. એટલે એને શું કીધું ખબર, તમે કોણ? બાવડું પકડ્યું છે ભગવાન. એને કીધું તમે કોણ? એમ કે લે તમે કોણ ને, હું ભગવાન પોતે દ્વારકા વાળો. ઠાકર ઠાકર તું કરે છે, હળિયું કાઢે છે, તારા ગુરુ પાસે જા છો ને, એ ઠાકર પોતે છું. એમ તું પોતે, તમે પોતે ઠાકર એમ ને? હા લાગો છો એવા, મોરપીસ છે, મુંગટ છે, બધું છે. હા બરોબર, સાચું લાગો. પણ એક વાત કરું કે ભગવાન, તમે ભગવાન કેવડાવો છો? એટલે કહું તમે ભગવાન છો ને કે? આ તો સાંભળો મારી વાત. અમારા ગામમાં જે બહુરૂપી નાટક કરે ને ઘણી વાર અમારા ગામમાં, ત્યારે ક્યારેક હું જોવા માટે જાઉં. અમારું બ્રહ્માંડ નો માલિક બાપુ એમ કહેતો હતો કે તો તું કેવી રીતે માન, હું ભગવાન છું, મારે સાબિત કરવું હોય તો શું કરવું પડે? અને ત્યારે કીધું કે આ ઝાડ ના થડે ઉભા રહી, બાજુમાં ઝાડ હતું, ઝાડ ના થડા રે ઉભી જાઓ. એટલે ઉભી ગયા. અને પછી પોતાને જે પોતીઓ કાસડી પહેરે અને એના માથે ભેટ નાની એવી વાળેલી હોય, પછેડીની ફાળિયાની, એ ફાળિયાની ભેટ જે વાળેલી હતી એ ભેટ છોડી અને અખિલ બ્રહ્માંડના માલિકને તેદી ઝાડના થડની આરે ડુંગર ભરવાડે બાંધી દીધો ભાઈ, ગાંઠ વાળી હોય પછેડીની. ઝાડ વાળી જે પછેડી હતી એનાથી ગાંઠ વાળી અને અખિલ બ્રહ્માંડના માલિકને ઝાડના થડ આરે બાંધી દીધો અને કીધું કે હવે મારા ગુરુને બોલાવી આવું, તાઉથી અહીંયા તમને બાંધ્યા રાખું છું. મારા ગુરુ પૂરી બાપુ આવીને એમ કહે કે તમે ભગવાન છો તો તમે ભગવાન હાચા, નકર હું નો માનું, નકર તો અમારા ગામમાં નાટકમાં આવા ભગવાન મેં જોયા છે. જેની મોહ જાળમાં આખી દુનિયા વીટાણી, એની દેયું તારી દોરડીએ બંધાણી, નંદરાણી તારા આંગણા, એક દિવસમાં જસોદાએ ખાણિયા ની આરે જેમ બાંધ્યો તો ગોકુળમાં, એમ આ ડુંગર ભરવાડે તેથી બાંધ્યો તો ઝાડના થડની સામે બાંધી દીધો ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકને. અને એ પ્રેમ હોય એટલે એ બંધાવવા માટે તૈયાર છે. અને પછી ગડગડતી દોટ મૂકી અને ગુરુની પાસે ગયો, હંફતો જાય, હા સડી ગયું, ઠેહું ખાતો જાય, ધૂળું ઉડાડતો જાય, નખ નીકળી ગયા એક બે પગના, કે મારા ગુરુને જટ કહી દઉં કે હા શું તમારું, ઓ કુવામાં વાયમાં જઈએ છે ભગવાન. અને ગુરુના પગમાં પડી ગયો, દોડતો દોડતો પડી ગયો, ગુરુ મહારાજ આજ ઠાકર આવ્યો, તમારી કૃપા થઈ ગઈ ઠાકર આવ્યો. પણ મોઢાનો શેરો જોયો ને, બાવડું પકડીને ઊભો કર્યો ભીમપુરી બાપુએ, આંખ જોઈને તો આંખે કહી દીધું બાપુ એને કે હકીકતમાં ઠાકર આને મળી ગયો છે, એ ખબર પડી જાય. અનુભૂતિ જેને થઈ હોય ને એને ખબર પડી જાય, એને ખબર પડી ગઈ કે આને મળ્યો જ છે. ક્યાં છે કે ઠાકર? હો ગુરુ મીંડા ઉતાવળા થવા, ક્યાં છે ઠાકર? કે કુવાને કાંઠે હું વાયુમાં પડવા જતો હતો, મારું બાવડું પકડી દીધું, પણ ભાગી ન જાય ને એટલે હું ઝાડના થડામાં બાંધીને આવ્યો છું. ગુરુ મહારાજ હાલો, આનું કાંઈ નક્કી નહીં, જસોદામાં એ ખાણીએ બાંધ્યો હોય ને ગોપીઓને ઘેરે પાછો કંઈ નીકળે એનું નક્કી ન હોય. અને ગડગડતી દોટ મૂકીને ગુરુએ હળી કાઢીને આવે છે. હો ગુરુ વિચાર કરે મનમાં કે બેટા, ભજન તો હું 12 વર્ષથી કરું છું પણ હજી મેં દર્શન નથી કર્યા, અને તું મારી પહેલા અહીંયા પહોંચી ગયો અને આવ્યા, પણ આમ જ્યાં જોયું ગુરુ મહારાજની આંખ છે, એ ભગવાનની આંખ આમી સ્થિર થઈ ગઈ અને જાણે સમાધિ લાગી ગઈ, આહુડાની ગંગા જમના વહેતી થઈ ગઈ. કાહુને ને તારે એતે ગંગા, તું ને તારે હે ને જેતે, તું ને તારે એતે નભ મેં ને તારે હે, આંખમાંથી શ્રાવણ ભાદ્રવા જાણે વરહવા મંડાણા ગુરુ મહારાજને. અને આ બાજુ ડુંગર ભરવાડ એમને પણ આહુડાની ધારું છે, ઘડીક ગુરુને પગે લાગે, ઘડીક ભગવાનને પગે લાગે. ગુરુને કીધું ગુરુ ઈ જ છે ને? ગુરુ એટલું કીધું ડુંગર ઈ જ છે, એના સિવાય અહીંયા કુવાને કાંઠે તને બચાવવા માટે કોણ આવે? આ ઠાકર પોતે છે. અને એ વખતે હળી કાઢી અને પછી ભીમપુરી બાપુએ પછેડીએ ફાળ્યું હતું એ છોડી નાખ્યું, માફ કરજો મારા શિષ્યએ તમને બાંધી દીધા, મને માફ કરજો, પણ ડુંગર ભરવાડ તેથી નક્કી નહોતો કરી શકતો. ગુરુ ગોવિંદ દોનું ખડા કિનકો લાગુ પાય, પણ બલહારી ગુરુ દેવકી કે ગોવિંદ દિયો બધાય મારા ગુરુ મહારાજ. અને તેથી ભીમપુરી બાપુએ કીધું કે જગતના ચોકની માલિકો ગુરુને, ગુરુએ શિષ્યને કેટલાને ભગવાનનો ભેટો કરાવ્યો હોય છે એ તો આપણી આખી સંતોની પરંપરા કહે છે અને છે, પણ હે ડુંગર આજ શિષ્યએ ગુરુને ભગવાનના દર્શન કરાવી દીધા એવી ઘટના પહેલી હશે, એવી ઘટના મેં આજ પહેલી વાર જોઈ છે. ડુંગર ભરવાડ ધન છે તારી જનેતા ને, ધન છે તારા મા બાપને. અને એ વખતે ડુંગર ભરવાડે એટલું કીધું તો બાપુ તમે જો મને એમ વાયમાં પડ કુવામાં તને ઠાકર મળશે તો મને ન મળે, કૃપા તો ગુરુદેવ તમારી છે એટલે મને મળ્યો છે. અને એ બાપુ ડુંગર ભરવાડા એમ કહે છે પછી એટલી ગાયુની સેવા કરેલી
કે સેવા કરતા કરતા ભીમપુરી બાપુ શમશાનમાં કાળી ચૌદશ ના સાધના કરવા માટે જતા અને ભૂતો જે પ્રેતો હોય એને બધાને ભસ્મ કરી દે અને એ આખી રાત એ વખતે શમશાનમાં જઈને ભીમપુરી બાપુ એ સાધના કરી. એક પણ પ્રેત ભૂત કોઈ આવ્યું નહીં. સવારમાં વહેલા 4 વાગે પાછા વળ્યા અને 2 ઓળા જેવા તેવા દેખાણા અને પડકાર કરીને ભીમપુરી બાપુ એ કીધું, તમે કોણ છો? એટલે ઓલા બે જે ભૂતના ઓળા એને એમ કીધું કે અમે ભૂત છીએ. તો કે આખી રાત સાધના કરીને કેમ ન આવ્યો? તો કે અહીંયા આજુબાજુમાં ક્યાંય ભૂત નથી, અમે બહુ દૂરથી આવી છીએ. તમારી ગૌશાળાની માલિકો ભરવાડનો છોકરો વાહિદા કરે છે ને, એની હાવળણી અડી જાય તોય અમારું મોક્ષ થઈ જાય છે, એટલા માટે અમે બધા પ્રેતો અહીંયા આવી છીએ. એ માલધારીની હાવળણી અડી જાય તોય અમારું મોક્ષ થઈ જાય છે. અને એ ડુંગર ભરવાડ ડુંગરપુરી બાપુ પછી બની ગયો. અને એ ડુંગરપુરી સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાગની અરજી તમે ખાવન ધણી સાંભળજો. એ ગીત એ ભજનો એમણે લખ્યા.